Pemeracar, Bisay Inggris, Bisyam, Unit 3. Tamari Pemeracar nu, Ideal nu pustak kado. Ema Unit 3 ma apne last ma shuru karyu hatu. Page number 36. Ideal na pustak ma pana number 36 kado. Ema apne chhele prashna 5 karelo hato. A dagra aksharo gotvi. પછી નીચે જ મોર લેટર્સ n h b r d p s અને f આટલા લેટર્સ એટલે કે તમને અક્ષરો આપેલા છે હવે એમાં શું કરવાનું છે જુઓ ધ્યાન દે પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 રાઇટ અકોર્ડિંગ ટુ ધ ગિવન ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચના પ્રમાણે લખો એમાં પહેલું છે Write three words starting with N. એટલે કે N થી શરૂ થતા ત્રણ શબ્દો લખો. તેવું નથી આમાં તમે કોઈ પણ લખી શકો પણ N થી શરૂ થતા હોય છે. લેટર N થી શરૂ થતા તમારે ત્રણ સ્પેલિંગ વર્ડ એટલે કે ત્રણ શબ્દ ઇંગ્લિશમાં લખવાના છે. હું અહીંયા લખાવું છું. દરેકનું ધ્યાન અહીંયા હું અત્યારે જે આ લખું કે તમારે શેમાં લખવાનું છે તમારા આઈડિયલ ના પુસ્તકની અંદર પેજ નંબર 36 હું લખી લઉં પછી લખવાનું છે અત્યારે ઉતાવળ કરવાની નથી ધ્યાન દઈને ધ્યાન જોવાનું છે અહીંયા એન થી શરૂ થતા ત્રણ શબ્દો એન ઈ એસ ટી નેસ્ટ નેસ્ટ એટલે શું થાય માળો પછી બીજું હું લખું છું N I G H T night night એટલે શું થશે રાત પછી લખું છું N O S E nose nose એટલે નાક પછી નંબર 2 write three words starting with H એટલે કે H થી શરૂ થતા ત્રણ શબ્દો લખો હવે તમારે એચ લેટર થી શરૂ થતા ત્રણ શબ્દો ઇંગ્લિશમાં લખવાના છે તો હું અહીંયા લખું છું એચ એ એન ડી હેન્ડ હેન્ડ એટલે હાથ એચ યુ ટી હર્ટ હર્ટ એટલે ઝૂંપડી એચ એ આર આર નંબર 3 રાઇટ થ્રી વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ વી એટલે કે વી થી શરૂ થતા ત્રણ શબ્દો લખો હવે આપણે વી થી શરૂ થતા ત્રણ શબ્દો લખીશું વી એલ એ સી કે બ્લેક બ્લેક એટલે કાળો બી યુ એસ બસ B A C K bag. Number 4. Write three words starting with R. એટલે કે R થી શરૂ થતા ત્રણ શબ્દો લખો. હવે આપણે R થી શરૂ થતા ત્રણ શબ્દો લખવાના છે. R I G H T. Right. Right એટલે સાચું. R E S T rest rest એટલે આરામ કરવો R I N G ring ring એટલે વીટી નંબર 5 write three words starting with D એટલે કે D થી શરૂ થતા ત્રણ શબ્દો લખો હવે આપણે D થી શરૂ થતા શબ્દો લખીશું D U S T dust એટલે કે ધૂળ કચરો D R I N K drink એટલે પીવું D double O R door door એટલે બારણું નંબર 6 write three words starting with P એટલે કે P થી શરૂ થતા
ત્રણ શબ્દો લખો તો લખીશું આપણે પી ઓ આઈ એન ટી પોઈન્ટ પી આઈ એન કે પી એટલે ગુલાબી પી ઓ ટી પોટ એટલે ઘોડો નંબર 7 રાઈટ થ્રી વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ એસ એટલે કે એસ થી શરૂ થતા ત્રણ શબ્દો લખો એસ આઈ એન જી સિંગ સિંગ એટલે ગાવું એસ એચ ઓ આર ટી સોર્ટ સોર્ટ એટલે ટૂંકું S M A double L small એટલે નાનું નંબર 8 રાઈટ થ્રી વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ F એટલે કે F થી શરૂ થતા ત્રણ શબ્દો લખો F A S T fast fast એટલે ઝડપી પેટ એટલે ઝાડું આર આર એસ ટી ફર્સ્ટ એટલે પહેલું બરાબર ખબર પડી દરેકને યસ હવે સામેનું પેજ જુઓ પાના નંબર 37 લેટ્સ લર્ન ચાલો શીખીએ હું અહીંયા જે સમજાવું એ તમારે ધ્યાન દઈને સમજવાનું છે બરાબર પહેલું લખેલું છે વુ ડબલ્યુ એચ ઓ વુ વુ એટલે કોણ એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે એક કે વધુ વ્યક્તિઓ વિશે તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે વુ ડબલ્યુ એચ ઓ વુ નંબર 1 એમાં તમને ઉદાહરણ આપેલું છે જુઓ હુ ઇઝ કમિંગ કોણ આવી રહ્યું છે તો જવાબ શું લખેલો છે રેશમા ઇઝ કમિંગ કે રેશમા આવી રહી છે એમાં શું હતું હુ ઇઝ કમિંગ એટલે કે કોણ આપણે કોઈ પણ વ્યક્તિ વિશે કંઈ માહિતી મેળવવી છે વ્યક્તિનું નામ જાણવું છે એના માટે તેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે હુ વડે નંબર 2 હુ ઇઝ સી હું આજે વાંચું ત્યારે દરેકનું ધ્યાન આઈડિયાના પુસ્તકની અંદર હોવું જોઈએ પાના નંબર 37 હુ ઇઝ સી તે કોણ છે તો સી ઇઝ માય સિસ્ટર કે તે મારી બહેન છે નંબર 3 હુ આર યુ તમે કોણ છો તો છો આઈ એમ રામ પછી નીચે જુઓ વોટ વોટ એટલે શું વોટ નો અર્થ શું થાય છે શું સામાન્ય રીતે કોઈ વસ્તુ વિશે જાણવા વ્યક્તિની ક્રિયા કે નામ જાણવા વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે વોટ વડે ક્યારે પ્રશ્ન પૂછાય છે કોઈ પણ વસ્તુ વિશે તમારે માહિતી મેળવવી હોય જાણવું હોય અથવા તો વ્યક્તિની કોઈ ક્રિયા કે એના નામ વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં નંબર 1 વોટ ઇઝ ઇટ તે શું છે તો જવાબ ઇટ ઇઝ અ બાયસિકલ તે સાયકલ છે ઇટ કોઈ વસ્તુ માટે વપરાય છે એટલે કે એ શું છે તેના માટે કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ બાયસિકલ તે સાયકલ છે નંબર 2 વોટ ઇઝ યોર ફાધર્સ નેમ તારા પિતાનું નામ શું છે તો માય ફાધર્સ નેમ ઇઝ કાનજીભાઈ કે મારા પિતાનું નામ કાનજીભાઈ છે પછી કંઈ પણ પૂછે કે વોટ ઇઝ યોર નેમ યા તો ફિર વોટ ઇઝ યોર મધર નેમ વોટ ઇઝ યોર બ્રધર નેમ કંઈ પણ હોઈ શકે પછી નંબર 3 વોટ ઇઝ સીના ડુઈંગ એટલે કે સીના શું કરી રહી છે તો સીના ઇઝ રીડિંગ અ સ્ટોરી સીના વાર્તાની ચોપડી વાંચી રહી છે ખબર પડી દરેકને
યસ પછી નીચે જુઓ હાઉ મેની હાઉ મેની નોટ શું થશે કેટલા હાઉ મેની એટલે કેટલા ફરીથી જુઓ ડબલ્યુ એચ છો હુ હુ એટલે થશે કોણ ડબલ્યુ એચ એ ટી વોટ વોટ એટલે શું અને હાઉ મેની એટલે કેટલા કોઈ વ્યક્તિ વસ્તુ ફળ ફૂલ પક્ષી પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે હાઉ મેનીનો પ્રશ્ન કે હાઉ મેની વડે ક્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ક્યારે ઉપયોગ થાય છે તો કોઈ પણ વ્યક્તિ હોય વસ્તુ હોય ફળ હોય ફૂલ હોય અથવા તો પક્ષી હોય પ્રાણી હોય તેને કેટલા છે એની સંખ્યા જાણવા માટે હાઉ મેની શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે નંબર એક એમાં ઉદાહરણ હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ એટલે કે તારે કેટલા ભાઈ છે આઈ હેવ ટુ બ્રધર્સ મારે બે ભાઈઓ છે નંબર ટુ હાઉ મેની બોલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ એટલે કે બાસ્કેટ ટોપલીમાં કેટલા તળા છે હું આપું છું ધેર આર થ્રી બોલ્સ ઇન ધ બાસ્કેટ કે ટોપલીમાં ત્રણ દડા છે બરાબર ખબર પડી દરેકને યસ શું લખેલું છે પ્રશ્ન નંબર સાત જુઓ લખો તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ શું પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ કે તમારા પિતાનું નામ શું છે તો પછી જવાબમાં જુઓ તમને ખાલી જગ્યા આપેલી છે કે માય ફાધર્સ નેમ ઇઝ પછી ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યામાં તમારે તમારા પિતાનું નામ લખવાનું અંગ્રેજીમાં બરાબર તમને દરેક નામના સ્પેલિંગ તમારા આવડવા જોઈએ જેમ કે તમારું નામ છે તમારા પિતાનું નામ છે કે મમ્મીનું નામ છે ભાઈનું નામ બહેનનું નામ હું અહીંયા મારી ડિટેલ ભરું છું એ જ રીતે તમારે તમારી પોતાની ડિટેલ માહિતી ભરવાની છે જેમ કે મારા પપ્પાનું નામ છે ગુણેશભાઈ તો હું અહીંયા લખીશ માય ફાધર્સ ફાધર નેમ ઇઝ બરાબર પેજ ફેરો છો પાના નંબર 38 વોટ ડઝ યોર ફાધર ડુ એટલે કે તમારા પિતા શું કરે છે તેમાં જેમ કે છે કે કરતા હોય તમારે લખવાની જોબ કરતા હોય તો જોબ કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસમેન જેમ કે ડૉક્ટર પોલીસ કે પછી ટીચર કે જે કંઈ હોય એ તમારે આન્સર લખવાનો છે કે માય ફાધર ઇઝ બ્લેન્ક તો પછી જેમ કે જોબ કરતા હોય તો વર્કિંગ જોબ જોબ વર્કિંગ રાઈટ એવી રીતના તમે લખી શકો એ તમારે સાથે લખવાનું રહેશે જે કંઈ આવતું હોય એ નંબર ત્રણ હાઉ ઓલ્ડ ઇઝ હી એટલે કે તે કેટલા વર્ષના છે તો તમારે તમારા પિતાની એટલે કે ફાધરની એજ લખવાની એટલે કે ઉંમર લખવાની છે કે હી ઇઝ 10 યર્સ ઓલ્ડ એટલે કે જેમ કે જે કે 35 યર્સ હોય તો 35 40 યર્સ હોય તો 40 28 હોય તો 28 જેમ કે કોઈ પણ એજ છે તમારા પિતાની એજ એટલે કે તમારા પપ્પાની એમાં ઉંમર લખવાની છે બરાબર પછી નીચે પ્રશ્ન નંબર 4 વોટ ઇઝ યોર મધર્સ નેમ કે તમારી માતાનું નામ શું છે આમાં દરેક તમારે પોતપોતાની વિગત ભરવાની આવશે બરાબર તમારા ફેમિલી મેમ્બરની કે માય મધર્સ નેમ ઇઝ પછી બ્લેન્ક ખાલી જગ્યામાં તમારા મમ્મીનું નામ લખવાનું નંબર 5 વોટ ડઝ યોર મધર ડુ કે તમારા મમ્મી શું કરે છે તો જવાબ માય મધર ઇઝ
ब्लैक के मारा मम्मी जेम के छो हाउसवाइफ होय के बदु घरनो वर्किंग करता होय तो तुम्हारे शू लखवानो हाउसवाइफ अने जो कोई जॉब करता होय कोई होतो होय तो तुम लखी सको छो जेम के छो होय ए डॉक्टर वकील के पछि टीचर जे आतो होय हाउ ओल्ड इज सी के ते केटला वर्षना छे तो नंबर 6 में तुम्हारे तुम्हारे मम्मी की एज है એટલે કે ઉંમર લખવાની છે નંબર 7 પ્રશ્ન નંબર 7 હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ કે તમારે કેટલા ભાઈ છે પ્રશ્ન 7 માં શું લખેલું છે હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ કે તમારે કેટલા ભાઈ છે તો તમારે જેમ કે એક ભાઈ હોય તો લખવાનું એક બે હોય તો બે ત્રણ તો ત્રણ તો હાઉ મેની એટલે કેટલા આવ્યું છે કે હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ કે તમારે કેટલા ભાઈ છે હાઉ મેની એટલે કેટલા નંબર 8 હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ કે તમારે કેટલા બહેન છે હાઉ મેની એટલે કેટલા તો જેમ કે એક બહેન હોય તો એક બે હોય તો બે રીતે લખવાનું વોટ આર ધેર નેમ્સ પ્રશ્ન નંબર 9 શું લખેલું છે વોટ આર ધેર નેમ્સ એટલે કે એના નામ શું છે તમારે બહેન જેમ કે એક હોય તો એક બે હોય તો બે ત્રણ હોય તો ત્રણ તો એ બહેન નું એમાં સિસ્ટર નું તમારે નામ લખવાનું છે પ્રશ્ન નંબર 10 હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી એટલે કે તમારા પરિવારમાં કેટલા સભ્યો રહે છે એટલે કે તમારા ઘરમાં પણ કેટલા વ્યક્તિ રહે છે એ તમારે લખવાનું છે કે 3 4 5 6 7 8 જે આવતો હોય આન્સર લખવાનો તમારા ઘરમાં દરેક સભ્યોની કિંમત લખવાની એટલે સોરી સભ્યોની સંખ્યા લખવાની છે કે કેટલા મેમ્બર રહે છે બરાબર ખ્યાલ આવ્યો દરેકને